સુરતમાં જમીનના આસમાને જતા ભાવો, હીરા તેમજ કાપડ ઉદ્યોગથી અંજાઈને સુરતમાં ફરી એકવાર અંડરવર્લ્ડનો ડોળો મંડળાયો છે. થોડા મહિના પહેલા છોટા રાજન ગેંગમાંથી છૂટા પડીને અલગ ગેંગ બનાવનાર રવિ પૂજારીએ કાપડના વેપારીને 2 કરોડની ખંડણી માટે ધમકી આપી હતી. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે વેસુમાં આવેલ કિંમતી જમીનમાં પતાવટ કરવા બિલ્ડરને ધમકી આપવા માટે છોટા રાજન ગેંગને સોપારી આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત રાહે તપાસ કરી બુધવારે રાત્રે મુંબઈથી છોટા રાજન ગેંગના સાગરે સહિત 2 જણાની ધરપકડ કરી હતી. વેસુમાં આવેલ કરોડોની કિંમતની જમીનને લઈને 2 બિલ્ડર વચ્ચે ડખો ચાલતો હતો, જેમાં મનીષ અશોક પચ્ચીઘરે બિલ્ડરને ધમકાવવા માટે અંડરવર્લ્ડનો આશરો લીધો હતો. અંડરવર્લ્ડ માફિયા છોટા રાજનની ગેંગને જમીનમાં પતાવટ કરવા માટે બિલ્ડરને ધમકી આપવા સોપારી આપી હતી, જે અંતર્ગત છોટા રાજન ગેંગના સુનિલ ઉર્ફે શેખર પ્રતાપ ભીખા જાદવ બિલ્ડરને ધમકાવ્યો હતો. અંડરવર્લ્ડની ધમકી મળતા બિલ્ડરના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ અંગે પોલીસ કમિશનરને રૂબરૂ મળી ફરિયાદ કરતા આ મામલે ક્રાઇમબ્રાન્ચમાં ગુનો દાખલ કરી ગુપ્ત રાહે તપાસ શરૂ કરાઈ હતી. સુનિલ ઉર્ફે શેખર જાદવને મુંબઈથી તેમજ તેને કામ સોંપનાર મનીષ પચ્ચીઘરને સુરતથી પકડી પાડ્યા હતા. સુરત ખાતે બીસીપી પોલીસ સ્ટેશનમાં એક બળજબરથી નાણાં પડાવવા માટેનો ગુનો દાખલ કરવામાં આવેલો. વેસુની એક જમીનના અનુસંધાને મુંબઈથી અંડરવર્લ્ડના શેખર નામના એક માણસે એ બિલ્ડરને 14/6 થી સતત ફોન કરવાના શરૂ કરેલા અને એમાં એ જમીનમાં પતાવટ કરી લેવા માટે દબાણ કરવા માટેની કોશિશ, ધમકીઓ આપવામાં આવતી હતી. છેલ્લે એને જો પતાવટ નહીં કરે તો ગોળી મારી દેવામાં આવશે એવી ધમકી આપેલી અને એ પછી આ ગુનો દાખલ થયેલો. સુરત પોલીસે ડીસીબી દ્વારા આ ગુનો શોધી કાઢવામાં આવ્યો છે અને આ ગુનામાં ધમકી આપનાર શેખર નામના માણસને, ગુનેગારને પકડી લેવામાં આવ્યો છે. શેખર જાદવ એ સુનિલ પ્રતાપ એવા અલગ અલગ નામો ધરાવે છે અને એ પૂણાના એકાદ મર્ડરની અંદર જ્યારે યરોડા જેલમાં હતો ત્યારે એને આ ગેંગના બીજા સભ્યો સાથે પરિચય થયેલો અને પછી એ ગેંગ સાથે જોડાયેલો. અત્યારે એ પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછ ચાલુ છે. આ ગેંગસ્ટરને ઇન્વોલ્વ કરવા માટે, આ જમીનના સોદામાં ઇન્વોલ્વ કરવા માટે પણ જે લોકલ માણસ જવાબદાર છે એને પણ અટક કરી લેવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલુ છે. વધુ વિગત આપને પ્રેસ નોટના સ્વરૂપમાં આપવામાં આવશે.